ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં છો, મજામાં છો ને ફ્રેન્ડ્સ. હવે આપણે જોયું રેડિયસ, ડાયોમીટર, કોર્ડ, બરાબર છે, અને સર્કલનું સેન્ટર, આ બધા વિશે આપણે માહિતી મેળવી લીધી, બરાબર. હવે તમને બધાને ગેમ રમવાની ગમે છે ને, હે ને? ઓકે, તો કોઈ મને કહેશો કે સર્કલ સાથે કઈ કઈ ગેમ જોડાયેલી છે? તમને ટીચર અહીંયા ગેમ રમાડે છે ને? જ્યારે તમે ફ્રી પીરિયડ હોવ અથવા તમે ઘરે હોવ તો તમારા ફ્રેન્ડ સાથે પણ ઘણી બધી ગેમ રમો છો, યાદ છે? ચલો તો હવે તમે યાદ કરો કે સર્કલ સાથે તમે કઈ કઈ ગેમ રમો છો, એટલે કે સર્કલની સાથે જોડાયેલ એવી કેટલી ગેમ છે કે જે તમને ગમે છે, જે તમે રમો છો, બરાબર. તો કોણ બોલશે બોલો? વેરી ગુડ. કઈ? એક તો તમે લોકો રમો છો કે તમારા બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થાઓ, બરાબર. ઘણા બધા ફ્રેન્ડ્સ ભેગા થાઓ અને એક સરસ મજાનું સર્કલ બનાવો છો, બરાબર. અને ત્યારબાદ એક વચ્ચે એક છોકરો વચ્ચે ઊભો રહે છે, અને ત્યારબાદ તમે રમો છો કેટલા રે કેટલા, કેટલા રે કેટલા ગેમ રમવાની મજા આવે છે ને, બરાબર. ત્યારે શું કરો છો કે બધા એકબીજાના હાથ પકડીને સર્કલ કરો છો સરસ મજાનો, અને મોટું સર્કલ કરો, બરાબર. ત્યારબાદ વચ્ચે એક છોકરો ઊભો રહે અને શું બોલે? કેટલા રે કેટલા. અને તમે લોકો સર્કલની ગોળ ફરો છો, રાઉન્ડમાં ફરો છો ને, બરાબર, દોડો છો. અને ત્યારબાદ પેલો છોકરો બોલે કેટલા? ચાર. તો તમે ચારના ગ્રુપમાં થઈ જાઓ છો. તો આ ગેમ રમવાની બધાને મજા આવે છે, બરાબર ને? બીજી એવી કઈ રમત છે કે જે તમે સર્કલમાં રમી શકો છો? હા, બીજી રૂમાલ દાવ, બરાબર. એ પણ શું છે? સર્કલમાં બેસવાનું છે, બરાબર છે, અને એક છોકરો પાછળ ગોળ ફરતા એની પાછળ રૂમાલ મૂકે છે, બરાબર. અને ત્યારબાદ એને ખબર હોય, બરાબર, તો એણે શું કરવાનું? જે કે એ કરવાનું હોય, જેમ કે સોંગ ગાવાનું હોય, સ્ટોરી કરવાની હોય, ગાણું કરવાનું હોય, બરાબર. તો આવી રીતે સર્કલ સાથે ઘણી બધી ગેમ જોડાયેલી છે. તો તમારે પણ શું કરવાનું છે? આ ગેમનું, સર્કલ સાથેની ગેમનું લિસ્ટ બનાવવાનું છે અને તમારી નોટબુકમાં લખવાનું છે કે એવી બીજી કઈ કઈ ગેમ છે કે જે સર્કલ દ્વારા રમી શકાય છે, બરાબર છે. અને ગેમ રમવા માટે પેન્સિલનો કે રાઉન્ડરનો ઉપયોગ કરવાનો નથી સર્કલ બનાવવા. તમે એકબીજાના હાથ પકડો એટલે સરસ મજાનો સર્કલ બની જાય, બરાબર ને? ગેમ રમવા માટે તો હાથ પકડો એટલે સર્કલ બની જાય ને, બરાબર. આવી જ રીતે તમારે સર્કલ સાથે જે પણ ગેમ જોડાયેલી છે, બરાબર છે, એની સાથે રમાતી હોય, બરાબર, તો એનું લિસ્ટ તમારે બનાવવાનું અને તમારી નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્કલ ડ્રો કરવાનું છે, પણ શેનો ઉપયોગ કરીને? સ્કેલ એન્ડ રાઉન્ડરનો યુઝ કરીને સર્કલ કઈ રીતે ડ્રો થાય છે એ હું તમને શીખવાડીશ. શીખવું છે ને સર્કલ ડ્રો કરતા, બરાબર. તો તમારે એક સ્કેલ લેવાની છે, બરાબર, અને એક રાઉન્ડર એટલે કે પરિકર લેવાનું છે, બરાબર. એક એ પરિકરની અંદર શું કરવાનું છે? પેન્સિલ રવા દેવાની છે. જો આ રીતે સ્કેલ લેવાની એન્ડ આ રાઉન્ડર, અને રાઉન્ડરની અંદર સીધી રાખીને આ પેન્સિલને અંદર રાખવાની છે, બરાબર છે. ત્યારબાદ આ બેનો યુઝ કરીને કઈ રીતે સર્કલ થશે એ આપણે શીખવાનું છે, જેથી આપણને રેડિયસનું માપ મળશે, બરાબર છે, ત્રિજ્યાનું માપ મળશે, અને એના પરથી જ આપણને ડાયોમીટર પણ કેટલો હશે એ આપણને ખબર પડશે. તો ચલો શીખવું છે ને, તો રેડી કરી દો પેન્સિલ એન્ડ રાઉન્ડર. આપણે નોટબુકમાં સરસ મજાનું સર્કલ ડ્રો કરીએ. સૌથી પહેલાં આપણે 4 સેમી રેડિયસનું સર્કલ બનાવવા માટે એક સ્કેલ લઈશું, બરાબર છે. ત્યારબાદ આને કહેવાય રાઉન્ડર, બરાબર. શું કહેવાય? રાઉન્ડર. અને એની સાથે આ રીતે પેન્સિલ લગાવવાની રહેશે. હવે આપણે શું કરવાનું છે? જુઓ, 4 સેમી રેડિયસનું સર્કલ બનાવવાનું છે, તો આપણી પાસે આ સ્કેલ છે જ,
बराबर है। स्केल ऊपर झीरो जोवानू, झीरो क्या है अने त्यार बाद फोर क्या है ये शोधवानू छे। तो आ रही फोर, तो आ आपणे राउंडर ने ए रीते गोठवशुं झीरो थी फोर सुधी, बराबर है। तो आ रह्यु झीरो अने आ रह्यु फोर, जो थई गयु झीरो थी फोर सेमीनू माप लीधुं, बराबर छे। तो झीरो थी फोर सेमीनू माप लेवानुं, त्यार बाद एनो उपयोग करीने एक सरस मजानो राउंड ड्रॉ करवानो, सर्कल ड्रॉ करवानो। जुओ आ आपणो शुं थयुं, सर्कल ड्रो थयुं। आ रह्यो आपणो सेंटर, एने आपणे नाम आपीशुं ए, बराबर छे। अने एनुं एक बिंदु क्यां होवुं जोईए, सर्कल पर, बराबर छे। त्यारबाद आपणे शुं करीशुं, रेखाखंड दोरीशुं, बराबर छे। एने आपणे नाम आपीशुं बी, बराबर। आ थई आपणी रेडियस, बराबर छे। केटला सेमीनी थई, फोर सेमीनी। केटला सेमीनी थई, फोर सेमीनी। हवे आ फोर सेमी रेडियस थई, आनाथी डबल शुं थशे आपणो डायोमीटर, एटले के व्यास। तो फ्रेंड्स, तमने हवे टीचर माप आपे तो एना ઉપરથી સર્કલ ડ્રો કરતા આવડી જ ગયું હશે, બરાબર ને। ચલો, તો આવી રીતે તમારે પણ ઘણે ઘરે થોડાક સર્કલ ડ્રો કરવાના છે, જેમ કે 2 સેમી, 5 સેમી, 3 સેમી, બરાબર છે। અને એના ઉપરથી રેડિયસ એન્ડ ડાયોમીટર લખવાની છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્કેલ એન્ડ રાઉન્ડરનો યુઝ કરીને શું કર્યું, સર્કલ દોર્યો ને। કેટલા માપનું દોર્યું, 4 સેમી, 4 સેમીનું સર્કલ ડ્રો કર્યું નોટબુકમાં, બરાબર। હવે એ જ રીતે ટીચરે શું કર્યું છે, જુઓ બોર્ડ ઉપર એક સર્કલ ડ્રો કર્યું છે, બરાબર છે। એની અંદર જુઓ, આ ટીચરે બોર્ડ ઉપર એક સર્કલ ડ્રો કર્યો છે, બરાબર છે। એની અંદર આ એ એ શું થયું, એનું સેન્ટર થયું, અને આ આ શું થયું, એક અંત્યબિંદુ સેન્ટર પર હોય અને બીજું અંત્યબિંદુ સર્કલ પર હોય, તો આ એની શું થાય, રેડિયસ થાય, બરાબર। તો આપણે એવું ધારી લઈએ કે આ 4 સેમી રેડિયસનો આ એક સર્કલ છે, એટલે કે 4 સેમીમાં 4 સેમી ત્રિજ્યાનું આ એક સર્કલ ડ્રો કરેલું છે। હવે આની અંદર તમને શું પૂછ્યું છે, સેન્ટર, તો સેન્ટર શું આવશે, મને કહો શું આવશે, હા સેન્ટર શું આવશે, એ। તો અહીંયા લખીશું આપણે એ, કે સર્કલનું સેન્ટર કયું છે, તો સર્કલનું સેન્ટર છે એ, બરાબર। અને એની રેડિયસ એટલે કે ત્રિજ્યા, તો એક અંત્યબિંદુ સેન્ટર અને બીજું અંત્યબિંદુ સર્કલ પર હોય તો આ એની રેડિયસ થાય, બરાબર, ત્રિજ્યા થાય। તો કઈ થશે એની રેડિયસ, હા કઈ થશે, એ બી, બરાબર છે। હવે મને એ કહો, આ એ બી બરાબર, આપણે કેટલા માપનું ડ્રો કર્યું, કેટલા માપનું, 4 સેમીનું, તો આપણી રેડિયસ થાય 4 સેમી, બરાબર। હવે હું તમને અહીંયા જુઓ, રેડિયસ 4 સેમીની થાય, તો રેડિયસની વ્યાખ્યા, રેડિયસનું માપ 4 સેમી થાય છે, જો રેડિયસનું માપ 4 સેમી થાય છે, બરાબર છે, અને એનાથી ડબલ એનો ડાયામીટર થશે, શું ડબલ એટલે કે વ્યાસ, વ્યાસ કેટલો થશે, એનો વ્યાસ કેટલો થશે એનાથી ડબલ, તો રેડિયસ કેટલા સેમીની થઈ હતી, 4 સેમી, તો હવે ડાયામીટર કેટલાનો થશે, એનાથી ડબલ એટલે કે 4 ના ડબલ કેટલા થાય, 8 સેમી। તો તમને ડાયરેક્ટ પણ રેડિયસ પરથી ડાયામીટર શોધતા આવડી ગયું, બરાબર, એટલે કે આ જ આપણે, શું રેડિયસ નું માપ 4 સેમી થાય, તો એનાથી ડબલ શું હોય, એનો ડાયામીટર હોય, એટલે કે એનો વ્યાસ એનાથી ડબલ જ હોય, જો રેડિયસ
કોમ્બેસ માટે રેડિયસ કે ડાયામીટર કેવો હશે? ડબલ જ માપનો આવે છે. બરાબર, એટલે કે ડાયામીટર ખાલી જગ્યા થાય કેટલો થયો? અહીંયા આપણે જોયું 8 સેમી થયો. બરાબર છે. હવે જો રેડિયસ થી ડાયામીટર ખાલી જગ્યા હોય છે, જો રેડિયસ થી ડાયામીટર કેવો હોય તો રેડિયસ થી ડાયામીટર કેવો થયો? ડબલ થયો. તમે લખીશું ડબલ. બરાબર. એન્ડ ડાયામીટર થી રેડિયસ કેવો થશે? હવે જો આ ડાયામીટર કે સેમ છે, એનાથી રેડિયસ કેટલો થયો? હા, એટલે કે અડધો. બરાબર છે. વ્યાસની ત્રિજ્યા કેવી હોય? અડધી હોય. બરાબર. જો તમને વ્યાસ, જો તમને ડાયામીટર 10 સેમી આપેલો હોય અને રેડિયસ શોધવાનું કે, તો એનાથી કેવું આવશે? હા, અડધું. એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? હા, 5 સેમી. બરાબર છે. એટલે યાદ રાખવાનું કે ડાયોમીટરથી રેડિયસ કેવી હશે? હાફ હોય, અડધી હોય. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ. હવે તમે લોકોએ ટ્રાયસિકલ, કાર, ટ્રેક્ટર, સાયકલ, બરાબર છે, આ બધું જોયું છે ને? બરાબર. તો શું હોય છે? વ્હીલ હોય છે ને બધાને. બરાબર. તો એ વ્હીલ કેવા હોય છે? કેવા હોય છે? સર્કલ હોય છે ને. બરાબર. રાઉન્ડ હોય છે ને. તો આપણે એના આધારે અસેન્ડિંગ ઓર્ડર શીખીએ, ચડતો ક્રમ શીખીએ. જુઓ શું છે. નીચે આપેલા વ્હીકલ્સના વ્હીલ્સને કદ પ્રમાણે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. શું આવ્યું છે? બધા વ્હીલ્સના કદ આપેલા છે. બરાબર છે. દરેકના અલગ અલગ વ્હીલ્સ આપેલા છે, એમના કદ આપેલા છે. બરાબર છે. એને આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. જો હવે આ વ્હીલ શેનો છે? તો નીચે લખ્યું છે શેનો છે? કાટવી. કાટવી એટલે કે ગાળાનો. બરાબર. ગાળાનો, બળદગાળાનો, ઊંટગાળાનો. બરાબર. એટલે કાટવી. હવે આ છે સાયકલ વ્હીલ. બરાબર. આ શેનો વ્હીલ છે? સાયકલનો વ્હીલ છે. આ છે ટ્રેક્ટર વ્હીલ. બરાબર. ટ્રેક્ટરનો વ્હીલ છે. આ ટ્રાયસિકલ વ્હીલ. ટ્રાયસિકલ એટલે કે જે પેલા નાના બગુઓ હોય છે, 3 પૈડાવાળી સાયકલ આવે છે ને. બરાબર છે. એ 3 પૈડાવાળી સાયકલ છે. બરાબર. ટ્રાયસિકલ બરાબર.
આપણે તો વ્હીલ પરથી પણ અસેન્ડિંગ ઓર્ડર શીખ્યા. અરે વાહ, મજા આવી ને. બરાબર, આ જ રીતે તમે પણ ઘરે સરસ મજાની ડીશ, વાડકી, ગ્લાસ, બરાબર છે, થાળી, પછી તપેલી, આ બધા વાસણ ભેગા કરો, રાઉન્ડ બનાવો.